કૃષ્ણ ભગવાનની જય. આજે વાત કરીશું મહાપાપનેશીની યોગીની એકાદશી. જે કોઈ ભક્ત ઉપાસક યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તે વ્યક્તિ 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય કમાય છે. આ એકાદશી વ્રત કરવાથી મહાપાપનો નાશ થાય છે, અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રી વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય બંનેમાં એકાદશી વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. વર્ષભરમાં કુલ 24 અગિયારસ આવે છે, જ્યારે અધિક માસ હોય ત્યારે 26 એકાદશી હોય છે. આજે આપણે અહીં જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીની પવિત્ર કથાનું અનુસયાન કરીએ છીએ. આ એકાદશીને શાસ્ત્રમાં યોગીની એકાદશી કહે છે. એક સમયે પાંડવ રાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસે એ દરેક એકાદશી વિશેની કથા અંગે મહાત્મ્ય સાંભળી રહ્યા હતા. તે સમયે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીની કથા સાંભળવા માટે ઈચ્છા વ્યક્ત કરી. કથા ખૂબ જ સુંદર છે. કુબેરજી અને તેના માળીની આ કથા છે. અલકાનગરીના અધિપતિ કુબેરજીને નિત્ય ફૂલો લાવી આપનારો સેવક હેમમાલી હતો. હેમમાલીને અતિ સ્વરૂપવાન અને સુંદર પત્ની હતી. તેનું નામ વિશાલાક્ષી હતું. આ માળી તેની પત્નીના મોહમાં ફસાયેલો હતો. તેની પત્ની તરફથી આસક્તિને લીધે બહુ મોટી ભૂલ કરી. માનસરોવરમાંથી ફૂલો લઈને સીધો પોતાના ઘેર પહોંચી ગયો. કુબેરજીને પુષ્પ ફૂલો પહોંચાડ્યા નહીં. આ તરફ ઘરે કુબેરજી તેમના મહેલમાં શિવપૂજા કરવા બેસી ગયા. મધ્યાહ્ન થયું છતાં ફૂલો ન આવ્યા. કુબેરજી ખૂબ વ્યાકુળ બન્યા અને ગુસ્સામાં આવી યક્ષોને હેમમાલીની તપાસ કરવા આદેશ આપ્યો. યક્ષોએ તેમના ઘરે તપાસ કરી તો હેમમાલીની તેની પત્ની સાથે વાતોમાં વિરક્ત હતો. યક્ષો હેમમાલીની કુબેરજી પાસે લઈને આવ્યા. કુબેરજી શિવ મહાપૂજા પુષ્પો વગર અધૂરી રહી તેથી ખૂબ જ ગુસ્સામાં હતા. સામે આવેલા હેમમાલીને કુબેરજીએ શાપ આપ્યો કે તું આજથી કોઢ્યો થઈ જા, તારું સ્થાન નાશ પામે. સાપ વચન પડતા જ તે સાવ ગરીબ અને કંગાળ થઈ ગયો. ઘરબાર વગરનો વનમાં ભટકવા લાગ્યો. શરીરે કોઢ નીકળ્યો. દિવસે શરીરની અગ્નિથી પીડાવા લાગ્યો અને રાત્રે ઊંઘ જતી રહેવાથી ખૂબ જ પીડાયો. શરીરની પીડા વધતી જતી હતી. શિવજીનો ઉપાસક હતો તેથી તેની સ્મૃતિ જળવાઈ રહી હતી. પાપી હોવા છતાં પણ પીડાતો પૂર્વજન્મના કર્મને યાદ કરતો હિમાલય પર્વત પર પહોંચ્યો. હિમાલય પર તપોનિષ્ઠ મુનિ માર્કંડેયજીને જોયા. બ્રહ્માજીના 7 દિવસ જેટલું સુદીર્ઘ આયુષ્ય ધરાવનારા માર્કંડેય મુનિના ચરણમાં આવીને પડ્યો. મુનિએ તેની વ્યથાનું કારણ પૂછ્યું. હેમમાલીએ સંપૂર્ણ વાત કહી સંભળાવી અને કહ્યું કે કુબેરજીના શાપથી હું આ વેદના ભોગવી રહ્યો છું. હે મુનિવર, હું શાપવશ મારી પ્રિયતમાંથી દૂર થઈ ગયો છું, શિવપૂજાથી દૂર થઈ ગયો છું, કુબેરજીની સેવાથી પણ વિમુક્ત થઈ ગયો છું. હેમમાલી બોલ્યો. હે મુનિવર, સત્પુરુષોનું ચિત્ત અને તેનો સહવાસ સ્વાભાવિક રીતે જ પરોપકાર પરાયણ હોય છે, એટલે જ તમારા આશ્રય આવ્યો છું. આપ મને ઉપાય બતાવો કે જેથી હું પ્રાયશ્ચિત કરીને આ શાપમાંથી પાપમાંથી મુક્ત થઈ શકું અને મારો ઉદ્ધાર કરી શકું. હેમમાલી સત્ય હતો. તેણે મુનિ પાસે સઘળી હકીકત સાચી કહી બતાવી એટલે મુનિએ સત્યનિષ્ઠ હેમમાલીનો ઉદ્ધારનો માર્ગ બતાવ્યો. માર્કંડેય મુનિએ જ્યેષ્ઠવદ એકાદશી એટલે યોગીની એકાદશી વ્રત કરવા માટે હેમમાલીને જણાવ્યું. હેમમાલી આ નિરાકરણ લઈને દંડવત પ્રણામ કરીને આગળ ચાલ્યો. થોડા સમય પછી જ્યેષ્ઠ વદ એકાદશીનો સમય આવ્યો. હેમમાલી પ્રાતઃ વહેલા ઉઠીને પવિત્ર સ્નાનાદિ પરવારી શિવજીની પંચોપચાર વિધિ કરી, પૂજાવિધિ કરી,
ઈષ્ટદેવના મંત્રનું જાપ સતત સ્મરણ કર્યું, આખો દિવસ ઉપવાસ કર્યો. વ્રત પૂર્ણ થયા પછી યોગ્ય સમયે તેના શરીરની તમામ પીડા દૂર થઈ, કોઢ સાવ નાશ પામ્યો, તેની કાયા કંચનવર્ણી બની ગઈ. પોતાની પત્ની વિશાલાક્ષી પુનઃ પ્રાપ્ત થઈ ગઈ, ઉત્તમ સુખ પ્રાપ્ત થયું. આ રીતે યુધિષ્ઠિર યોગિની એકાદશીની કથા સાંભળી સૌ ધન્ય બન્યા. યોગિની એકાદશીનું વ્રતફળ. જે કોઈ ભક્ત ઉપાસક યોગિની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે, તે વ્યક્તિ 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય કમાય છે. આ એકાદશી વ્રત કરવાથી મહાપાપનો નાશ થાય છે, અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની જય.